પંચાલ એક્સરસાઇઝ નંબર 92 ગુજરાતી. માનનીય અધ્યક્ષ શ્રી, માનનીય નાણામંત્રી શ્રીએ લેખાનુદાનના પ્રસ્તાવ દ્વારા અંદાજપત્રની જે રજૂઆત કરી છે એને હું હાર્દિક અનુમોદન આપું છું. સમાજવાદના સૂત્રો પોકારવાને બદલે સમાજવાદી સમાજ રચનાને લક્ષ્યમાં રાખીને આપણે આપણા અંદાજપત્રો તૈયાર કરવા પડશે અને તે રીતે નાણાંની જોગવાઈ પણ કરવી પડશે. આ દ્રષ્ટિએ હું કેટલાક સૂચનો કરવા ઈચ્છું છું. સમાજવાદની અંદર એક મહત્વની વાત એ રહેલી છે કે કામ કરવા ઈચ્છતી દરેક વ્યક્તિને કામ મળવું જોઈએ અને રોજી મળવી જોઈએ, અને તે દ્રષ્ટિએ બેકારીનું નિવારણ થવું જોઈએ. બેકારીનું નિવારણ થઈ શકે અને લોકોને વધારેમાં વધારે રોજી આપી શકે એવો દેશમાં જો કોઈ ઉદ્યોગ હોય તો તે ખેતીનો ઉદ્યોગ છે. રાજ્યની અંદર ખેતીની દ્રષ્ટિએ જેટલો વિકાસ કરી શકાશે એટલે અંશે રોજગારી માટેની સારામાં સારી તકો આપણે ઊભી કરી શકીશું. આપણે પંજાબનો દાખલો લઈશું તો જણાશે કે ત્યાં ખેતીવાડીમાં સારામાં સારો વિકાસ થઈ રહ્યો છે અને એને લીધે ત્યાં બેકારીનું પ્રમાણ પણ ઓછું છે, અને એ દ્રષ્ટિએ આ રાજ્યમાં ખેતીનો વિકાસ કરવા માટે રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર જ્યાં શક્ય હોય ત્યાં વિવિધ પ્રકારની સિંચાઈ યોજનાઓ દ્વારા ખેતીના વિકાસને અગ્રતા આપવી જોઈએ. જો એ રીતનું આપણે આયોજન કરીશું તો આપણી ખેતી સમૃદ્ધ બનશે અને સમૃદ્ધ ખેતી દ્વારા બેકારી નિવારણ થઈ શકશે એમાં કોઈ શંકા નથી. ખેતીનો વિકાસ થશે તો એમાં રાજ્યને પણ ફાયદો થશે, દેશને પણ ફાયદો થશે. એ દ્રષ્ટિએ ખેતીને કેન્દ્રમાં રાખીને સરકાર આયોજન કરે એવું હું સૂચન કરું છું. પહેલાં આપણે ત્યાં શિક્ષિત બેકારોની સંખ્યા મોટી છે. હમણાં જ પ્રશ્નોત્તરી સમય દરમિયાન શિક્ષિત બેકારોની પરિસ્થિતિમાં હકીકત આપણે જાણી. આપણા ગામડાઓમાં નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ વધારે છે. જો શિક્ષિત બેકારોને પ્રાથમિક શાળામાં કામ આપીએ અને અડધો દિવસ તેઓ બાળકોને ભણાવવાનું અને અડધો દિવસ ગામડાના અભણ લોકોને ભણાવવાનું કામ કરે તો એક બાજુ નિરક્ષરતાનું નિવારણ થશે અને સાથે સાથે શિક્ષિત બેકારોને આપણે રોજી આપી શકીશું. હું આશા રાખું છું કે માનનીય નાણામંત્રીશ્રી આ અંગે વિચાર કરશે અને અંદાજપત્રમાં આ બાબતનો સમાવેશ કરશે. ઓવર.